હા તો કેમ છો મજામાં શો ને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા મજામાં જશો તો આજે આપણે જોઈ લઈએ અમદાવાદ શાક માર્કેટના બધા જ હરાજીના ભાવ શું આજે ભાવમાં વધારો આવ્યો છે કે પછી ઘટાડો આવ્યો છે તો ચાલો એની વિશે જાણ કરી લઈએ આજે ટમેટાનો ભાવ છે અગિયાર રૂપિયાથી અઠ્યાવીસ રૂપિયા ત્યાર પછી ચોળાનો ભાવ છે બાર રૂપિયાથી ચોત્રીસ રૂપિયા ત્યાર પછી ગલકાનો ભાવ છે દસ રૂપિયેથી પચીસ રૂપિયા ત્યાર પછી મેથીનો ભાવ છે માત્ર આઠ રૂપિયાથી છવ્વીસ રૂપિયા ત્યાર પછી ગિસોડાનો આસ્ટ ભાવ છે બાવીસ રૂપિયાથી ચોત્રીસ રૂપિયા ત્યાર પછી ગોવાનો ભાવ છે ચૌદ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા આ ભાવ એક કિલોના છે ત્યાર પછી લીંબુનો ભાવ છે માત્ર આઠ રૂપિયાથી છત્રીસ રૂપિયા ત્યાર પછી સુરણનો ભાવ છે દસ રૂપિયાથી સિત્યાવીસ રૂપિયા આજે અમદાવાદમાં દૂધીનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી છવ્વીસ રૂપિયા ત્યાર પછી કાકડીનો ભાવ છે દસ રૂપિયાથી પચીસ રૂપિયા ત્યાર પછી બીટનો ભાવ છે દસ રૂપિયાથી ત્રીસ રૂપિયા હા ભાવ એક કિલોના છે ત્યાર પછી કારેલાનો ભાવ છે બાર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ત્યાર પછી ગાજરનો ભાવ છે અઢાર રૂપિયાથી ચાલીસ રૂપિયા ત્યાર પછી રીંગણાનો ભાવ છે માત્ર છ રૂપિયાથી સોળ રૂપિયા આજે અમદાવાદમાં બટેટાનો ભાવ છે અગિયાર રૂપિયાથી ઓગણીસ રૂપિયા ત્યાર પછી ડુંગળીનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી ઓગણીસ રૂપિયા ત્યાર પછી કોબીજનો ભાવ છે માત્ર પાંચ રૂપિયાથી પંદર રૂપિયા ત્યાર પછી ટીંડાનો ભાવ છે દસ રૂપિયાથી પચીસ રૂપિયા આ ભાવ એક કિલોના છે ત્યાર પછી કોથંબરીનો ભાવ છે માત્ર આઠ રૂપિયાથી પચીસ રૂપિયા ત્યાર પછી ફુલાવાનો ભાવ છે દસ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી આદુનો હાઇસ્ટ ભાવ છે ત્રીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા આજે અમદાવાદમાં વટાણાનો હાએસ્ટ ભાવ છે પિસ્તાલીસ રૂપિયાથી પંચ્યાસી રૂપિયા ત્યાર પછી લીલી ડુંગળીનો ભાવ છે માત્ર પાંચ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી સરગવાનો હાઈષ્ટ ભાવ છે ત્રેવીસ રૂપિયાથી ચોપન રૂપિયા ત્યાર પછી ભીંડાનો ભાવ છે ચૌદ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ત્યાર પછી કાચા પપૈયાનો ભાવ છે તેર રૂપિયાથી ઓગણીસ રૂપિયા ત્યાર પછી રતાળાનો હાઈષ્ટ ભાવ છે ત્રીસ રૂપિયાથી સાઠ રૂપિયા અને છેલ્લે કાચા કેળાનો ભાવ છે તેર રૂપિયાથી અઢાર રૂપિયા